जय स्वामीनारायण। श्री स्वामीनारायण विद्यासागर स्कूल ना ऑनलाइन शिक्षण में सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों काले हमने भूकंप अने ज्वालामुखी पाठ चार नी बात करता। त्रीजा पाठ में अपने पृथ्वी नी आंतरिक रचना नी बात करी। पृथ्वी ए सूर्य माथी छूटो पड़ेलो एक भाग छे। हजी पण एमनु जे पेटाश ए गरम अवस्था में रहेलु अने ए ज्यारे लावारस बहार आवे छे ज्वालामुखी प्रस्फोटन थाय छे अने लावारस गरम होय छे अथवा वधारे ऊंडाई थी आवतु पाणी गरम होय छे एना आधारे नक्की थाय छे। तो आपणे भूकंप आलेखक एटले के भूकंप मापवा माटेनु जे साधन छे जेने आपणे सिस्मोग्राफ कहीए छे एना द्वारा भूकंपनी तीव्रताने मापी शकाय छे। भूकंप आलेखक द्वारा भूकंपनी तीव्रता मापी शकाय कि केटली तीव्रता वाळो भूकंप छे। तो आजे आपणे भूकंपना जे मोजा એની વાત કરવાની છે। પ્રાથમિક મોજા, લંબાત્મક મોજા અથવા પી મોજા, બીજા દ્વિતીયક મોજા જેને ઉપ મોજા અથવા એસ મોજા તરીકે ઓળખવામાં આવે છે, અને ત્રીજા છે પુષ્ટિય મોજા। અને ભૂકંપના કારણો કે ભાઈ ભૂકંપ ક્યાં કારણસર ભૂકંપ આવે છે આપણે જોઈએ કે આગાહી થઈ શકતી નથી। એક અણધારી આપત્તિ છે ભૂકંપ અને જ્વાળામુખી, એ અણધારી આપત્તિ છે। વાવાઝોડું હોય, પૂર હોય, અતિવૃષ્ટિ હોય કે દુષ્કાળ હોય તો એની આગાહી થઈ શકે છે, લોકો સાવચેત રહી શકે છે। પણ ભૂકંપ તો એકાએક આવે છે એટલે એમાં આપણે કોઈ પણ પ્રકારની તકેદારી રાખી શકતા નથી। તો જોઈએ એના મોજાઓ, એમાં કયું છે પ્રાથમિક મોજા અથવા લંબાત્મક મોજા અથવા પી મોજા જોઈએ। આ મોજા સૌથી વધુ વેગ ધરાવતા મોજા છે, તેથી ભૂકંપ નોંધણી કેન્દ્ર પર સૌ પ્રથમ વાગે છે। તો પ્રાથમિક મોજા છે સૌથી વધારે વેગ ધરાવે છે, એટલે જ્યાં ભૂકંપ નોંધણી થાય છે ત્યાં એ ઝડપથી પહોંચે છે। આ મોજા પ્રવાહી અને ઘન બંને પ્રકારના માધ્યમોમાંથી પસાર થાય છે। પ્રવાહી માધ્યમમાં પ્રવેશતા તેની ગતિમાં ઘટાડો થાય છે। તો પી મોજા લંબાત્મક મોજા અથવા પ્રાથમિક મોજા જે ઘન અને પ્રવાહી બેમાંથી પસાર થાય છે પણ પ્રવાહી માધ્યમમાં પ્રવેશે એટલે એની ગતિમાં ઘટાડો થાય છે। કેન્દ્રીય ભાગમાં તે પ્રતિ સેકન્ડ 800 કિમીના વ્યક્તિ પસાર થાય છે। તો પ્રતિ સેકન્ડ એક સેકન્ડ ની અંદર એ 800 કિલોમીટરનું અંતર પસાર કરે છે। પદાર્થની ઘનતા બદલાતા આ મોજા વક્રીભવન પામે છે। પદાર્થની ઘનતા બદલાય તો એ વક્રીભવન એટલે કે આજુબાજુમાં વળીને એ જાય છે, આ રીતે વક્રીભવન પણ પામે છે। તો આમ પ્રાથમિક મોજા, લંબાત્મક મોજા અથવા પી મોજા જે પ્રવાહી અને ઘન બે પદાર્થમાંથી પસાર થાય છે। બીજું છે દ્વિતીયક મોજા, જેને ઉપ મોજા અથવા એસ મોજા નામથી ઓળખવામાં પણ આવે છે। જોઈએ આપણે પ્રાથમિક મોજા કરતા આ મોજાઓનો વેગ ઓછો છે। આપણે જોઈએ કે પ્રાથમિક મોજા પ્રતિ સેકન્ડ 800 કિલોમીટરનું અંતર કાપે છે, તો એના કરતા મોજાનો વેગ ઓછો છે, તેઓ માત્ર ઘન માધ્યમમાંથી પસાર થઈ શકે છે। આપણે જોઈએ કે પ્રાથમિક મોજા ઘન અને પ્રવાહી બેમાંથી પસાર થઈ શકે છે, જ્યારે દ્વિતીયક મોજા એ માત્ર ઘન પદાર્થોમાંથી જ પસાર થઈ શકે છે। આમાં અણુઓનું કંપન મોજાની દિશામાં કાટખૂણે ઉપર નીચે થાય છે। આ મોજા પ્રકાશના મોજાને મળતા આવે છે, જે સૂર્યમાંથી પ્રકાશ આપણા ઉપર આવે છે એને મળતા
માંથી વધુ ઊંડાઈએ પ્રવેશ કરે છે તો આ રીતે પાણી આવતા આ દ્વિતીય મોજાસી અથવા ઉપમોજા અથવા એસ મોજા એવા જુદા જુદા નામે ઓળખાય છે પાણીમાંથી પસાર થઈ શકતા નથી એટલે પ્રવાહી આવે તો એ શાંત થઈ જાય છે અને ભૂસપાટીથી જમીન સપાટીની ઊંડાઈએ પ્રવેશ કરે છે ત્રીજું છે પુષ્ટિય મોજા આ મોજા પૃથ્વીની સપાટી ઉપર પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે શાંત સરોવરમાં પથ્થર નાખવાથી જેવા મોજા ઉત્પન્ન થાય છે કોઈ તળાવમાં પાણી ભરેલું હોય છે તો સરોવરમાં પાણી ભર્યું હોય આપણે પથ્થર નાખી અને એ ચારે બાજુ એના તરંગો ઉત્પન્ન થાય છે એ રીતે આ પુષ્ટિય મોજા છે એ ઉત્પન્ન થાય છે તેવા મોજા છે તેમની ગતિ પ્રતિ સેકન્ડે 3 કિલોમીટરની હોય છે આપણે પ્રાથમિક મોજામાં જોયું કે ભાઈ પ્રતિ સેકન્ડે 8 થી 100 કિલોમીટરની ગતિ ધરાવે છે જ્યારે પુષ્ટિ મોજા છે એ પ્રતિ સેકન્ડે 3 કિલોમીટરની ગતિ છે આ મોજા સૌથી વધુ વિનાશકારી છે ભૂકંપમાં જે જાનહાની થાય છે એ જાનહાની આ પુષ્ટિ મોજાને કારણે થાય છે ભૂકંપના કારણે જે તબાહી મચે છે એ આ મોજાને કારણે છે તો ગુજરાતની અંદર 26 જાન્યુઆરી 2001 ના દિવસે કચ્છના ભુજમાં જે જાનહાની અને જે તબાહી થઈ હતી ભૂકંપ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં મોટી મોટી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને કેટલાય લોકો મૃત્યુ પામી ગયા હતા તો આ મોજા છે પુષ્ટિ મોજા એ તબાહી મચાવે છે આ મોજાને કારણે છે આ મોજા સમુદ્રમાં પ્રવેશે ત્યારે સમુદ્રના પાણીમાં ખૂબ જ ઉષા વિશાળ કાય અને વિનાશક મોજા ઉછળે છે તેને સુનામી કહે છે તો પ્રવાહી એટલે કે પાણીમાં જાય છે જ્યારે સમુદ્રની અંદર આ પુષ્ટિય મોજા જાય છે ત્યારે ખૂબ વિનાશકારી મોજા ઉછળે છે ખૂબ ઉષા મોજાઓ ઉછળે છે જેને આપણે સુનામી તરીકે ઓળખીએ છીએ આ મોજા ભૂગર્ભમાંથી પસાર થતા ન હોવાથી પૃથ્વીની આંતરિક રચના જાણવામાં ઉપયોગી થતા નથી પુષ્ટિ મોજા છે ભૂસપાટી ઉપર જ રહે છે એ અંદર જતા નથી પૃથ્વીના પેટાળમાં જતા નથી એટલે કોઈ આંતરિક રચના જાણી શકાતી નથી પી મોજા અને એસ મોજાની ગતિ અને દિશાની લાક્ષણિકતા પૃથ્વીના આંતરિક ભાગોની ભૂસ્તરીય રચના વિશે માહિતી પૂરી પાડે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે 3 પ્રકારના જુદા જુદા મોજાની વાત કરી જે 3 માર્ગમાં આવી શકે પ્રાથમિક મોજા લંબાત્મક મોજા અથવા પી મોજા કે જે ઘન અને પ્રવાહી બંનેમાંથી પસાર થાય છે અને પ્રતિ સેકન્ડે 8 થી 100 કિલોમીટર એનો વેગ છે દ્વિતીય મોજા જોઈએ કે માત્ર ઘન પદાર્થમાંથી પસાર થાય છે પ્રવાહીમાં સમુદ્રની અંદર જતા એ મોજાઓ શાંત થઈ જાય છે અને પુષ્ટિય મોજા જે વિનાશકારી છે અને પ્રતિ સેકન્ડે 3 કિલોમીટરનું અંતર કાપે છે અને જ્યારે સમુદ્રમાં મોજાઓ જાય છે પુષ્ટિ મોજાઓ ત્યારે મોટા મોટા મોજાઓ ઉછળે છે જેને આપણે સુનામી કહીએ છીએ અને આ મોજાઓ છે એ પૃથ્વી ઉપર એ તબાહી મચાવે છે તો આમ 3 મોજાઓની વાત કરી ત્યાર પછી ભૂકંપના કારણ કે ક્યાં ક્યાં કારણોને લીધે ભૂકંપ છે એ અસ્તિત્વમાં આવતો હોય છે પૃથ્વીની સંતુલિત અવસ્થામાં ખલેલ પડવાને કારણે ભૂકંપ થાય છે ઉપરાંત પૃથ્વીના ભૂકવચ વિશે કાર્યરત અદૃશ્યમાન ઘટનાઓના પરિણામે જે પ્રતિક્રિયાઓ થાય છે તેને કારણે ભૂકંપ ઉદભવે છે ભૂકંપના મુખ્ય કારણો છે સ્તરભંગ પ્રક્રિયા એટલે કે પૃથ્વી સપાટીનું સ્તર જે પર છે એમાં ક્યાંક ભંગાણ થાય તો ક્યારે ભંગાણ થાય તો કે અતિવૃષ્ટિ થાય વરસાદનું પાણી જમીનમાં જાય જમીનમાં રહેલા પોલાણમાં પાણી આવી જાય આવા સમયે સ્તર ભંગ થતું હોય છે બીજું જ્વાળામુખી પ્રસ્ફોટ વિદ્યાર્થી મિત્રો પૃથ્વી ઉપર એક કુકર કેવું છે કે ભાઈ કુકર
ને સીટી હોવાથી જેમ હવા બહાર નીકળી જાય છે એટલે કુકર ફાટતું નથી. એમ પૃથ્વીની અંદર જે લાવારસ ભેગો થાય છે, પૃથ્વીનો સ્પર્શ અતિ તૃપ્ત અવસ્થામાં છે અને જે લાવારસ ભેગો થાય છે અને એ પૃથ્વી સપાટીનું જે નબળું સ્પર્શ છે ત્યાંથી તોડીને વરાળ બહાર નીકળી જાય છે. જો એમ વરાળ બહાર ન નીકળતી હોય, જ્વાળામુખી પ્રસ્ફોટન ન થતું હોય તો પૃથ્વી પણ એક દળાની જેમ ફાટી જાય અને વિનાશ થઈ જાય છે. પણ જ્વાળામુખી પ્રસ્ફોટન દ્વારા ત્યાં જ્વાળાઓ બહાર નીકળી જાય. તો જ્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય ત્યારે આજુબાજુના 200 કિલોમીટર સુધીમાં ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે. ભૂ સંતુલન પરિસ્થિતિ ભૂ કહેતા પૃથ્વી એની જે સંતુલનની પરિસ્થિતિ છે એને કારણે પાણીની વરાળ જમીનની અંદર પાણી જાય, વરસાદનું પાણી ઓલાવામાં જાય અને એ ગરમ બને એમની વરાળને કારણે. અને પાંચમું છે માનવી. માનવી પણ કારણભૂત હોય છે. તો આ ભૂકંપના જે કારણો છે એમની વાત આપણે આવતીકાલે કરીશું. અને ગૃહ કાર્યની અંદર ભૂકંપના મોજા છે પ્રાથમિક મોજા અથવા લંબાત્મક મોજા અથવા પી મોજા, દ્વિતીય મોજા, ઉપમોજા અથવા એસ મોજા અને પુષ્ટિય મોજા. આ ત્રણેય જે મોજાઓ છે એ ત્રણ માર્કની અંદર આવે છે એટલે ગૃહ કાર્યમાં સારા અક્ષરે લખી નાખીશું. અહીંયા રાખી દેશું.